ના અભિપ્રાયો લઈ સંકલ્પ પત્ર જાહેર કરશે। ટૂંક જ સમયમાં યોજાઈ રહેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આપ અને કોંગ્રેસ દ્વારા પોતાના સંકલ્પ પત્રો બહાર પાડી ચૂક્યા છે અને આ સંકલ્પ પત્રો દ્વારા લોકોને અનેક પ્રલોભનો આપી લોકોને પોતાના પક્ષ તરફ આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। પરંતુ ભાજપ દ્વારા આ વિધાનસભામાં એક નવી જ પહેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવી રહી છે। આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા શરૂ કરવામાં આવેલ અગ્રેસર ગુજરાત કેમ્પેઇન હેઠળ વલસાડ જિલ્લાની દરેક વિધાનસભામાં 65 અભિપ્રાય બોક્સ મૂકવામાં આવશે। આ અભિપ્રાય બોક્સ વિવિધ મંડળોના હોદ્દેદારો લોકોને વચ્ચે જઈ તેમના અભિપ્રાય મેળવશે। સાથે સાથે જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, જિલ્લાના તમામ ધારાસભ્યો, સંસદ સભ્ય તેમજ ચૂંટાયેલી પાંખના સભ્યો પણ લોકો વચ્ચે જઈ આ અભિપ્રાય બોક્સમાં તેમનો અભિપ્રાય મેળવી લોકો દ્વારા આપવામાં આવેલ તમામ અભિપ્રાયો મેળવી લીધા બાદ પ્રદેશ ખાતે મોકલી આપશે। ત્યારબાદ લોકોના અભિપ્રાય મુજબ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા વિધાનસભા 2022ની ચૂંટણી અંતર્ગત સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે। આજરોજ પારડી ખાતે પણ શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ, પારડી શહેર ભાજપ યુવા પ્રમુખ જયસિંહ ભરવાડ તથા પારડી શહેર ભાજપ મહામંત્રી કેતન પ્રજાપતિ, પારડી પાલિકા સદસ્ય ફાલ્ગુની ભટ્ટ, રાજન ભટ્ટ, નિલેશ ભંડારી, ધર્મેશ મોડી, પારડી શહેર ભાજપ મહામંત્રીઓ, યુવા ભાજપના કાર્યકરો તથા પારડી શહેર ભાજપના કાર્યકરો દ્વારા પારડી નગરમાં ફરી લોકોનો અભિપ્રાયો લેવામાં આવ્યા હતા। પારડી વિધાનસભા મતવિસ્તારની અંદર, પારડી શહેરની અંદર અમારા સંગઠનના સાથી નિલેશભાઈ ફાલ્ગુનીબેન ભટ્ટ દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા જે અમે અગ્રેસર ગુજરાત, જે અમે આવનાર ચૂંટણીની અંદર ધંધેરો પીટનાર છે એની અંદર પ્રજાનું સજેશન લઈને બોક્સની અંદર સજેશન લઈએ છીએ। એ પબ્લિક અને પ્રજાનું સજેશન દ્વારા ભારતીય જનતા પાર્ટી પોતાનું ચૂંટણી ધંધેરો જણાવશે। એના માટે આજરોજ સમગ્ર પાર્ટી શહેરના કાર્યકર્તાની ટીમ સમગ્ર પાર્ટી શહેરની જનતા વચ્ચે જઈને એક સારા સંદેશા લઈને સાથે અમે નીકળ્યા છે અને આવનાર ચૂંટણી પાર્ટી વિધાનસભાની અંદર હાઈએસ્ટ વોટથી પાર્ટી વિધાનસભા જીતશે એવી સૌ પાર્ટીની પ્રજાજનોએ અમને આવકાર આપ્યો છે।